તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર. સુરત લોકસભા બેઠક પર ફોર્મ ભરાયાની હાલની સ્થિતિ પર આપણે જો નજર કરીએ તો સુરતમાંથી ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 5 ઉમેદવારો આજે ફોર્મ પાછું ખેંચી શકે છે. બાકીના 3 ઉમેદવારોને મનાવવા ભાજપની કવાયત તેજ છે. જો 3 ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે તો ભાજપ બિનહરીફ જાહેર થઈ શકે છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને હાઈકોર્ટથી રાહત મળે તો ચૂંટણી લડી શકે છે. ઉમેદવાર પ્યારેલાલ ભારતી, જેઓ બહુજન સમાજ પાર્ટીના છે. ઉમેદવાર અબ્દુલ હમીદ ખાન સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના છે. ઉમેદવાર બારૈયા રમેશભાઈ પરસોત્તમભાઈ, તેઓ અપક્ષ છે. ઉમેદવાર અજીતસિંહ ભૂપતસિંહ ઉમર, જેઓ પણ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે તેમણે. જયેશભાઈ મેવાડા ગ્લોબલ રિપબ્લિક પાર્ટીના છે. ભરતભાઈ પ્રજાપતિ, જેઓ અપક્ષ છે. કિશોરભાઈ દાયાણી, અપક્ષમાંથી તેમણે ફોર્મ ભર્યું છે. ત્યારે 9 જેટલા ઉમેદવારો મેદાને છે, જેમાંથી 5 ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, સુરતનું ગણિત કેવી રીતે બેસી શકે છે જો નિલેશ કુંભાણીને કોઈ રાહત ન મળી તો? કઈ પાર્ટી ટક્કર આપી શકે છે, શું લાગી રહ્યું છે આજે જ્યારે છેલ્લો દિવસ છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો? આવા કન્ડિશનમાં એક લાઇનમાં જવાબ આપવું થોડું અઘરું હોય છે કૃષ્ણા, કારણ કે 2-3 ઓપ્શન છે અત્યારે. જો જે રીતે ભાજપ ઈચ્છી રહ્યું હતું એ રીતે એનું સુપેરે સમગ્ર પ્લાન પાર પડે તો આ બેઠક ઉપર જે 1951 પછી અત્યાર સુધી 17 વખત જે ઇલેક્શન થયું છે તે આ વખતે નહીં થાય. કહેવાય છે કે જે ડેટા છે એ પ્રમાણે 1957માં જે ચૂંટણી થઈ હતી એમાં મોરારજીભાઈ દેસાઈને 183% વોટ આ અહીંયાથી મળ્યા હતા. એટલે તમે સમજી શકો છો કે ચૂંટણીનું કેટલું મહત્ત્વ છે. એ પછી મોરારજી દેસાઈ એ તો પીએમ રહી ચૂક્યા છે, છતાં પણ ખૂબ દિગ્ગજ નેતા હોવા છતાં પણ ચૂંટણી તેમણે લડવી પડી હતી. હવે કોંગ્રેસે જે રીતે એ પીછેહઠ થઈ છે એની એને ટેકનિકલ ભૂલના કારણે સ્વાભાવિક છે એનો સીધો ફાયદો બીજેપીને મળે છે અને એના ઉપર આરોપ પણ છે કે એને આ તમામ વસ્તુઓ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. હવે સવાલ એ છે કે હવે શું થશે. એક સવાલ એ છે કે જો બિનહરીફ થાય, કારણ કે હજુ પણ 8 ઉમેદવારો ભાજપને છોડીએ તો 8 ઉમેદવારો મેદાનમાં છે, એમાં કેટલાક લોકલ પાર્ટીના છે તો કેટલાક અપક્ષ ઉમેદવારો છે. સૂત્રો કહી રહ્યા છે કે 5 ઉમેદવારોને મનાવી લેવામાં આવ્યા છે. હવે કેવી રીતે માને છે એ બધાને ખબર છે, આર્થિકથી માંડીને તમામ પ્રકારની સગવડો આપવામાં આવે છે, કારણ કે એની સાથેની આખી ટીમ હોય છે, જે લોકો ફોર્મ ભરતા હોય છે એના ટેકેદારો હોય છે, ડમી ઉમેદવારો હોય છે, તમામને સેટ કરવાના હોય છે, કોઈ નાનું મોટું કોન્ટ્રાક્ટ કે આર્થિક લાભો કે કોઈ વસ્તુ અપાતી હોય છે. 3 લોકો હજુ પણ છે જે બેસતા નથી અથવા તો એમની અપેક્ષાઓ ખૂબ મોટી હોઈ શકે છે. હવે જો એ 3ને પણ મનાવી લેવામાં આવે તો શું, તો અપક તો એક તરફી સમગ્ર મામલો થઈ જાય, કદાચ નિર્વિરોધ એમને ચૂંટી લેવામાં આવે અને ચૂંટણી પણ ન થાય આવી સ્થિતિમાં. કારણ કે એક જ ઉમેદવાર જો મેદાનમાં હોય તો પછી ચૂંટણી કરાવવા માટે કે કવાયત કરવા માટે શું મતલબ. છતાં આ આપણે સ્પેક્યુલેશન કરી રહ્યા છે. બીજો રસ્તો એ છે કે જો નિલેશ કુંભાણીને કોઈ રાહત મળે અથવા તો સ્ટે આપે આ સમગ્ર નિર્ણય ઉપર, ત્યાંના લોકલ જે નોડલ ઓફિસર કે કલેક્ટરે જે સ્ટે આપ્યો કે ભાઈ અત્યાર સુધી સ્ટે અને તમામ પ્રક્રિયા જે છે અત્યારે ચાલવા દો, પછી જે નિર્ણય થશે અથવા તો એમાંથી કદાચ કોઈ રાહત મળે તો કદાચ નિલેશ કુંભાણી કે કોંગ્રેસ ટક્કરમાં આવી શકે છે. ત્રીજો રસ્તો એ છે કોંગ્રેસ પાસે કે જે અપક્ષ કોઈ ઉમેદવારો છે એને પોતાનો ટેકો જાહેર કરે, કમસે કમ લડવા માટે તો લડવા માટે, એ કમસે કમ બિનહરીફ જે છે એ આ બેઠકને ન થવા દે. એટલે મને એવું લાગે છે કોંગ્રેસ એવા પક્ષોના સંપર્કમાં હશે ત્યાં લોકલ સ્તરે કે જે કે ભલે એની પાસે કોઈ સિમ્બોલ ન હોય પણ કોંગ્રેસ એમાં પ્રચાર કરતી દેખાય, લડતી દેખાય,
એટલે આ ત્રણ ચાર વસ્તુઓ જે છે એ કહી શકાય છે કૃષ્ણા કે હજુ થઈ શકે છે, કારણ કે આખી સ્થિતિ 3 વાગે પછી સ્થિતિ જે છે એ સ્પષ્ટ થશે કે કેટલા લોકો પરત ખેંચવાના છે અને કોંગ્રેસ શું કરશે એ એક મોટી વાત છે. કોંગ્રેસને કાયદાકીય કેવા પ્રકારનો લાભો મળે છે અથવા નથી મળતું અને સુપ્રીમ કોર્ટમાં જાય છે કે કેમ, એટલે એ સ્પેક્યુલેશન અને એ હાઇપોથેટિકલ ચર્ચાઓ જે છે આપણે અત્યારે કરી રહ્યા છે સંભાવના આધારિત, કારણ કે રાહત આપી ન આપી એ મેરિટ્સ ઉપરનું કામ છે, એ એકાધિકાર છે કાયદાકીય રીતે ન્યાયાલયનું અદાલતોનું એ પોતાની રીતે કામ કરશે. પણ અત્યારે જે સ્થિતિ છે એ જ છે કે એક કોંગ્રેસનું ફોર્મ રદ થઈ ગયું છે, 8 ભાજપ સિવાય 8 ઉમેદવારો ત્યાં મેદાનમાં છે, 5ને મનાવી લેવામાં આવ્યા છે અને 3ને મનાવવાની કવાયત ચાલી રહી છે. એટલે ભાજપનો રસ્તો સાફ થઈ ગયો તેવું કહી શકાય, એ 3 વાગે પછી ખબર પડે. હું તમને મેં તમને 2-3 વખત જે પ્રમાણે ગણાવ્યા કે જો કોઈ અપક્ષ ઉમેદવારને મનાવી લે પોતાની સાથે કોંગ્રેસ રહેવા માટે કે અમે તારો આખો ખર્ચો ઉપાડીશું, તમારા તારો પ્રચાર કરીશું અને જો તું જીતે અથવા તો જો સારી સ્થિતિમાં આવે તો તને ભાજપમાં કોઈ સારો હોદ્દો પણ આપી શકીએ છીએ, લડવાનું છે જેથી પોતાની ઇજ્જત જે છે એ કોંગ્રેસ બચાવી શકે. બીજી વાત, મેં તમને કાયદાકીય લાભ મળે તો જે નિલેશ કુંભાણી છે લડવાના છે, હારવાના જીતવાના એ પછીની વાત છે, તપાસ થાય શું થયું નથી થયું, પણ એમને લડવું પડશે એ હકીકત છે. પણ તેમ છતાં પણ જો આ 3માંથી બી કોઈ ના થયું અને 3 લોકો માન્યા નહીં જે લોકો લડી રહ્યા છે, જેમ કે સરદાર પટેલ પાર્ટીના ગ્લોબલ પાર્ટીના એક વ્યક્તિ છે અને એક હજુ પણ 3 લોકો BSPના એક વ્યક્તિ છે, આ 3 લોકો જો ન માને, કારણ કે જે બાકીના પક્ષો હતા એ માની ગયા છે એવું સૂત્રો કહી રહ્યા છે, પણ જે બહુજન સમાજ પાર્ટી, ગ્લોબલ કોઈ એક પાર્ટી છે અને સરદાર પટેલ પાર્ટી, આ 3ના જે ઉમેદવારો છે હજુ નથી માન્યા, જો 3 ઉભા રહે તો પણ ચૂંટણી તો થાય ભલે એ લોકોને ઓછું મત મળે. તેવા કન્ડિશનમાં હવે કોંગ્રેસ ઉપર તમામ દારોમદાર રહેવાનું છે કૃષ્ણા, કે કોને 3માંથી સપોર્ટ કરે કે એના કાર્યકર્તાઓ પ્રચારમાં જાય. સૂત્રો તો ત્યાં પણ સુધી કહે છે કે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ સુરતમાં એવું કહી રહ્યા છે કે ચલો કમસે કમ અમારો વ્યક્તિ બહાર થઈ ગયો, તમારા કાળજાળ ગરમીથી અમે પ્રચાર નથી કરવું. પણ આ લોકશાહી છે કૃષ્ણા, એટલે લોકશાહીમાં તમે ભલે ટક્કર મનાવો, હાથી અને બકરીની લડાઈ હોય, પણ તમે ત્યાં ઉભા રહો, લોકોને ખબર પડે કે કમસે કમ કોઈ ચેલેન્જ કરવા વાળો વ્યક્તિ એ બાહુબલીને પણ છે અને હાથીને પણ છે, એટલે ખબર પડે, એટલા માટે તમામ પ્રકારની પ્રક્રિયા થાય છે. એ હવે 3 વાગે પછી કોંગ્રેસ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દેશે અથવા તો થઈ જશે, સાથે ભાજપને શું મોકળું મેદાન મળે છે કે નહીં એ પણ સ્પષ્ટ થશે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી.